करीब एक साल पहले कांग्रेस छोड़कर गए पीरू मकरानी ने फिर से पार्टी में वापसी की है। जिला कांग्रेस प्रमुख दिनेश पटेल ने इस दौरान उपस्थित रहकर पीरू मकरानी का स्वागत कर पार्टी में प्रवेश दिलवाया। विधानसभा चुनाव के ठीक पहले कांग्रेस छोड़ने वाली पीरू मकरानी ने अपने समर्थन संघ सोमवार को पार्टी में वापसी की। मोरारजी सर्कल के पास स्थित एक होटल में आयोजित सम्मेलन के दौरान पार्टी में अपनी वापसी की घोषणा करते हुए पीरू मकरानी ने कहा कि इससे उनकी घर वापसी कहना ठीक नहीं होगा, क्योंकि वे किसी अन्य पार्टी में नहीं गए थे, इसे पार्टी में फिर से सक्रिय कहना ठीक होगा। उन्होंने कहा कि जिन मुद्दों को लेकर उनकी नाराजगी थी वह दूर अब हो चुकी है। इस दौरान पार्टी के जिला अध्यक्ष दिनेश पटेल ने उनका स्वागत करते हुए पार्टी में शामिल होने से कांग्रेस को मजबूती मिलने की उम्मीद जताई। पार्टी प्रदेश मंत्री मिलन देसाई और जिला पंचायत सदस्य भोला पटेल ने भी पीरू मकरानी का स्वागत करते हुए कार्यकर्ताओं से 2019 के चुनाव में पार्टी को जीत दिलाने का लक्ष्य लेकर काम करने का आह्वान किया। इस मौके पर युवा कांग्रेस जिला प्रमुख भाद्रव दवे ने भी कांग्रेस कार्यकर्ताओं को जन समस्याओं को लेकर सड़क पर उतरने की सलाह दी। इस दौरान काफी संख्या में कार्यकर्ताओं की उपस्थिति देखने को मिली। બરાબર છે ભાઈ, આજે તમારે આગેવાનીમાં સેંકડો સંખ્યાની અંદર કાર્યકરો ફરી કોંગ્રેસની અંદર જે સક્રિય થયા છે, તો મુખ્ય કારણ શું હતું ને કયા કારણથી નિષ્ક્રિય થયા છે? આજ હોલના અંદર 6 મહિના 8 મહિના પહેલાં કાર્યકર્તાઓના અંદર થોડા ઘણા મંદુખો હતા, ને એ મંદુખોને લીધે વારે વારે મને રજૂઆત કરતા હતા આવીને, એટલે પછી મેં પોતે શું એમ કીધું કે ભાઈ આપણે મંદુખ છે તો આપણે નિષ્ક્રિય થઈ જાઓ, એટલે અમે તે સમયે આજ હોલના અંદરથી એલાન કરી દીધું કે અમે નિષ્ક્રિય છીએ। એ પછી અમારા જિલ્લાના આગેવાનો, અમારા પ્રદેશના આગેવાનો, અમારા વડીલોએ હમણાં નિસ્થિતિને જોઈને ને નિષ્ક્રિય કાર્યકર્તાઓનું જૂથ બહુ મોટું સમૂહ છે અને આટલા મોટા આટલા બધા કાર્યકર્તાઓ નિષ્ક્રિય રહે એ કોઈને નહીં પોસાય બોલી શકાય। એ ફેક્ટરીની અંદર વર્કરો પણ જો નિષ્ક્રિય થઈ ગયા તો ફેક્ટરી બંધ થઈ જતી હોય છે। તો આ તો એક મોટી પાર્ટી છે, પાર્ટીના હિતના લઈને આગેવાનોએ પણ જે બધાએ મળીને જે એકસમ થઈને વાતો કરી અને બધા કાર્યકર્તાઓને સમજાવ્યા અને દરેક કાર્યકર્તા આજે દિલથી પાછા જે પરિસ્થિતિમાં તે પરિસ્થિતિમાં આવી ગયા છે અને આવતા સમયમાં કોંગ્રેસનું કામ કરશે। 2019ની ચૂંટણી આવે છે તો કઈ રણનીતિ તમે આગળ વધશો? એ આપણા અમારા જે જિલ્લાના આગેવાનો અને જે વડીલો જે રીતે આગળનું કહે છે એ રીતનું વિરોધના કરીને અમે વલસાડ જિલ્લાની કોંગ્રેસની સીટ જીતાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। આજના પ્રસંગે ગુરુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે હું જિલ્લા પ્રમુખ બહેનો અને ભીરુભાઈને મારા ફોન પર વાત થતી હતી, ભીરુભાઈ આપણે સંગઠન પાછું મને પ્રદેશથી આદેશ આપવામાં આવ્યો હતો કે તમારા સંગઠન મજબૂત કરો, સંગઠનમાં જરા આપ તેમ નારાજો તમે સમજાવી સાથે બેસી વાટાઘાટ કરી અને પક્ષને મજબૂત બનાવો એ પ્રાધાન્ય અમે ભીરુભાઈને આપ્યું અને ભીરુભાઈએ મારે સાથ આપ્યો અને આજે જે પ્રોગ્રામ કર્યો છે એમાં ભીરુભાઈ ધન્યવાદ આપું છું કે આવનારા સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે એ લોકસભામાં સાથે ભીરુભાઈને વાપરી ટીમ અને દરેક મારા વલસાડ જિલ્લાના દરેક કાર્યકર્તાને સાથે લઈને દરેક અમુજે નારાજ છીએ બધાને ભેગા કરી કામ કરીશ અને સંગઠન મજબૂત કરીશ અને આજના પ્રસંગે જે મને ભીરુભાઈને ખૂબ અભિનંદન આપું છું કે તમે આ સાથે થઈને સક્રિય જોઈન્ટ થઈ જાઓ અને આપણે દરેક કાર્યમાં આગળ જઈને આવનારા ઇલેક્શનમાં વલસાડ જિલ્લા સારું પરિણામી અને આખો ઉમેદવાર સુધારી અને આપણે દિલ્હી મોકલી એવા આશા રાખું। 2019ની ચૂંટણીનો વ્યૂહરચના તમે કેવી રીતે કરવાના છો અને ખાસ કરીને અત્યારથી જે રીતે તૈયારી છે તેમાં તમારી શું તૈયારી છે? 2019ની ચૂંટણીમાં અત્યારે તમે જુઓ છો કે પ્રદેશ દ્વારા જન અભિયાન, શક્તિ, લોકસંપર્ક અને ત્રણ ચાર જાતિ અમે પ્રથા મૂકી છે એની વચ્ચે તમે જો અત્યારે અમે 25 તારીખે જે સીબી રાખ્યો એમાં પણ અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાજી બી આવ્યા હતા અને એઆઈસીસી સેક્રેટરી જે મોહિતી બી આવ્યા હતા અને એ સારો પ્રોગ્રામ ગયો એમણે બી વખાણ કરી અમિતભાઈએ કીધું કે દરેક તાલુકામાં અમે મીટિંગ કરી છે બસ ઉપસુરા સંગઠન જેવું તો મહિલા સંગઠન વલસાડ જિલ્લામાં છે તો હું આગાહી કરવા લઉં છું કે અમારી મહિલા
બીજા પાકની અત્યારે મેદાનમાં આવી છે અને 100% મેં 2019નો અમારો ઉમેદવાર અહીં જીતીને મૂકી પોસ્ટ અમે આપેલી છે એવું નથી પણ અમે વિચાર દિવાળી પછી અમે નવું અમારી કાર્યવાહી બનાવી અમને સારી પોસ્ટ આપી છે એની ખાતરી આપું છું.